રાજ્યમાં જે ક્ષત્રિયો આંદોલન ચાલે છે એને સમાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેદાનમાં છે દક્ષિણ ગુજરાતમાં સી પાર્ટીલે ભારતીય જનતા પાર્ટી વતી ક્ષત્રિય સમાજના નેતાઓને મનાવવાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસમાં એ હતો કે આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લગભગ 100 થી પણ વધારે જે આગેવાનો છે તેઓ હાજર રહ્યા હતા દક્ષિણ ગુજરાતના 108 આગેવાનો સીઆર પાટિલ વચ્ચે મુલાકાત થઈ મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પુરુષોત્તમ રૂપાલાની સામે છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની તો સાથે છે અને એમ પણ કહ્યું કે તેઓ આ ચૂંટણીમાં તેમનો વિરોધ રૂપાલા પૂરતો સીમિત રાખશે પાટીલે આ વાતને લઈને મનાવવાની કોશિશ કરી એમણે દાવો કર્યો પરંતુ આ ચિખલીના કાર્યકર્તાઓ હતા ચીખલી નવસારીમાં આવે છે ને નવસારી લોકસભા ક્ષેત્રના સી આર પાટીલ પોતે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક પછી એક જઈને આ રીતે મનામણા માટેના પ્રયાસો કરી રહ્યા છે એમાં હર્ષ સંઘવી હોય કે પછી રત્નાકર હોય કે પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય એ તમામ નેતાઓ છે જે સીધી રીતે લોકોની વચ્ચે જઈને સમાજના લોકોને મનાવવાની કોશિશ કરી રહ્યા છે દાવો થઈ રહ્યો છે કે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે હોય પરંતુ સચ્ચાઈ શું છે એ ખબર પડશે પરંતુ આ એક પ્રયાસ કરી જોયો છે રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો ને આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્ર પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટિલ એ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી મોદી તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેરની એવા સૂત્રો આપણે સાંભળ્યા હતા પરંતુ હવે એ વાત આવી છે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજ ધર્મરથ લઈને નીકળ્યો છે અને બીજી બાજુ દાવા થઈ રહ્યા છે કે ક્ષત્રિય સમાજના લોકોનો વિરોધ માત્ર રૂપાલા સામે છે ભાજપ સામે નથી આ પ્રકારનું એક નવું ચિત્ર સામે આવ્યું છે પરંતુ બીજી બાજુ આ દ્રશ્યો જે એ વાતની સાક્ષી પૂરે છે કે કેવી રીતે મહીસાગર હોય છોટાઉદેપુર હોય અંબાજી હોય દ્વારકા હોય મોરબી હોય રોજ સવાર પડે ને આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે મોડી રાત સુધીમાં આ આયોજનો થતા રહે છે ક્ષત્રિય સમાજના લોકોને સોગંદ દેવડાવવામાં આવે છે શપથ લેવડાવવામાં આવે છે સોગંદ દેવડાવવામાં આવે છે અને ઠેર ઠેર એક જ લાઈનની વાત થાય છે ને વાત હોય છે રાજકોટના જે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી વાત અને એમણે જે વાતને લઈને ભારતીય જનતા પાર્ટી પર દબાણ લાવ્યું કે રૂપાલાને બદલો હવે રૂપાલા નથી બદલાયા તો સીધે સીધો મુકાબલો ભારતીય જનતા પાર્ટીની સામે છે આ સોગંધ એટલા માટે લેવડાવવામાં આવી રહ્યા છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરાવવાની વાત થઈ રહી છે આ તમામ દ્રશ્યો જે રોજ આવે છે ને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ બળબડતી ગરમીમાં પણ પરસેવો વળી રહ્યો છે એનું કારણ છે આખો સમાજ એક સમાજ એક બે જગ્યાએ નહીં પરંતુ આખા ગુજરાતમાં રોજ આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને બીજી બાજુ ધર્મરથ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યો છે ને ક્ષત્રિય સમાજ દ્વારા જે ધર્મરથ આ અલગ અલગ જિલ્લાઓમાં ફેરવામાં આવી રહ્યો છે જે અસ્મિતા રથ છે એમનું બનાસકાંઠામાં પણ પ્રસ્થાન થયું હતું અંબાજીમાં રથ પહોંચ્યો હતો અને બીજી બાજુ ત્યાં સૂત્રો લખેલા હતા કે ભાજપ પર ચોકડી કરીને એક પ્રકારની જે નિશાન સાથે દ્રશ્યો બતાવવામાં આવ્યા અહીંયા ક્ષત્રિય સમાજના લોકો મા અંબાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મંદિરના શિખરે ધ્વજ પણ ચડાવ્યો હતો ધજા પણ ચડાવી હતી અંબાજી ખાતે ધર્મરથનું પ્રસ્થાન થયું ત્યારે દાતા તાલુકાના મોટા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા હતા એક જ વાત હતી ભાજપને મત નહીં સન્માન નહીં તો ભાજપને મત નહીં ક્ષત્રિય સમાજના સન્માનનો એકમાત્ર મુદ્દો છે ગૌરવનો એ મુદ્દો છે સમાજની અસ્મિતાનો એ મુદ્દો છે અને એટલા જ માટે આ ધર્મરથ છે અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યો છે અને બીજી બાજુ હવે અલગ અલગ ક્ષેત્રમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સત્યાવીસ એપ્રિલે ઊંઝાના કરલી ગામમાં એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં પુરુષોને ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે રાજકોટ જેવું જ એક મોટું આયોજન અહીંયા પણ થઈ રહ્યું હોય તેવી વાત સામે આવી છે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટવાની શક્યતા છે મહેસાણામાં ક્ષત્રિય સમાજ અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે સત્યાવીસ તારીખે એના માટેની તૈયારીઓ થઈ રહી છે ક્ષત્રિય સમાજ હવે ઉત્તર ગુજરાતમાં આવી જ રીતે એક મોટો પરચો બતાવવાની ફિરાકમાં છે કારણ કે ત્રણ ત્રીસ કલાકે આ સત્યાવીસ તારીખે આયોજનનો આખે આખો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે મહિલાઓ અને પુરુષો ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેવાના છે અને આ પ્રકારનું એક આયોજન સમાજના લોકો દ્વારા થઈ રહ્યું છે

લોકો નક્કી કરે છે કે કોને મત આપવાના છે ત્યારે આ વખતે જે એમનો અહમ છે એ ઘમંડ છે તે તૂટવાનો છે અને આખા ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં એક સૌથી મોટો મુદ્દો છે એક સવાલ છે કે એ કોંગ્રેસના મૂરતિયા ભાગી ક્યાં ગયા ક્યાં ગયા કોની સાથે ભાગી ગયા છે કારણ કે નિલેશ કુંભાણી જે છે એમના ઘરે તેઓ હાજર નથી કેટલાક લોકો કહે છે કે મુંબઈ ગયા છે કેટલાક લોકો ગોવા ગયાની વાતો કરે છે પરંતુ તેમના પત્ની નો એક વિડિયો સામે આવ્યો છે અને સંદેશ ન્યૂઝ સાથે એમણે વાતચીત કરી છે નીતા કુંભાણીએ આંખોમાં આંસુ છે અને તેઓ સીધી રીતે વાત કરતા કહી રહ્યા છે કે મારા પતિ તો અહીંયાથી અમદાવાદ ગયા હતા હાઈકોર્ટનું કહીને નીકળ્યા છે અમને ખબર નથી કે ક્યાં ગયા છે પરંતુ વાસ્તવિકતા શું છે એ તો નીતાઓને જ કદાચ ખબર હશે કે પછી કુંભાણીને ખબર હોય સૂત્રો કહી રહ્યા છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ ખબર હોય અમે ત્યારે બી ઘરે જ હતા ત્યારે નિલેશ સાડા એક નીકળ્યા હશે સવારના ત્યારે છેલ્લા આવેલા અને ત્યાર પછી પેલા દિનેશભાઈ અને એમની સાથે સંપર્ક થયેલો એમ એમ કીધું સાંજે બેસવા આવેલા આવું એમ પછી એમના વાઈફ ને સાંજે બેસવા આવ્યા નહીં અને ત્યાર પછી સવારે જ્યારે એમને ખબર હશે કે નિલેશ બહાર ગયા છે ત્યાર પછી એ લોકો આવ્યા અને આવીને આવું બધું કરી દેખાઈ રહ્યા હું ત્યાં નહીં ત્યારે તો અમદાવાદ કે ભાઈ ઉપરના લોકોને મળવા માટે જવાનું હોય કોઈ કાર્યવાહી કરવાની હોય એ માટે સારા લોકો અહીંયાથી નીકળ્યા હતા ઘરેથી ગયા હા શોધી જ રહ્યા હોય ને પણ એ ઘરેથી કંઈમ જ ગયા છે કે એમને જે હાઈકોર્ટની બધી ઇન્કવાયરી થતી હોય ફોર્મ રદ થયું છે તો એના માટે કોઈ ઇન્કવાયરી માટે જે પક્ષને મળવા ગયા હોય એટલે ઘરેથી તેમ જ નીકળ્યા છે એક કુંભાણી છે જેમને કોંગ્રેસ શોધે છે પરિવાર શોધે છે અને બીજી બાજુ પ્રત્યક્ષ દર્શિયો દાવો કરી રહ્યા છે કે સહી તો એમણે જ કરી હતી અમે તો હાજર હતા અમારી આંખોની સામે આ બધા જ લોકોએ જે આવીને સહી કરી છે એમના બનેવી હાજર હતા અમારી આંખોની સામે આ બધી જ ઘટના ઘટી છે મીઠાઈઓ ખવડાવી હતી બધાને કુંભાણીએ અને આ વાતના અમે બિલકુલ સાક્ષી રહ્યા છીએ સત્તર એપ્રિલે દસ્તખત કરી હતી અમે જાતે જોયા છે એમને નિલેશ ભાઈએ ફોર્મ ભર્યું હતું ચાર ટેકેદારો હાજર હતા અમે બધાએ જોયું છે હવે જોવા વાળા દાવો કરી રહ્યા છે પણ જેમના માટે દાવા થઈ રહ્યા છે એમાંથી એકે હાજર નથી એ બધા જ ક્યાં ગાયબ થઈ ગયા છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે ખબર નહીં ક્યાં ગયા છે આખું સુરત એમને શોધે છે નિલેશ કુંબાણી છો ક્યાં સાયન્સ સાચી છે એવું એફિડેટ આ લોકોએ ચૂંટણી પંચમાં આપેલું છે પહેલી વાત તો એને બીજી વાત ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે એનો નાર્કો ટેસ્ટ નું કીધું નાર્કો ટેસ્ટ આ ચૂંટણી પંચ નું કામ ચૂંટણી પંચ શું કામ ઢીલું છે એ ચૂંટણી પંચ ની હું તો એમ કઉ છું કે ભારતીય જનતા પાર્ટી પંચ તરીકે ફોર્મ રદ થવાનું તપાસ જ નથી કરી દિવસે એકવીસ તારીખે આપ્યું અને જે દિવસે એનું ચૂંટણી ફોર્મ રદ થયું એ દિવસે સવારે નવ વાગે હું એમની સાથે ગયો હતો અને ચારે ચાર લોકો એફિડેવિટ આપ્યું છે કે આ જયારે એના ટેકેદારો સહી કરતા ત્યારે અમે હાજર હતા તો ચૂંટણી પંચે એમની સહી એફએસએલ માં કેમ નહીં મોકલી આપણે એક સવાલ છે ઓપરાસાયનોનો બધું કાર્યક્રમ મારો રેલીનો હતો એટલે ચાલુ હતો અને એ લોકો ટેકેદારો ત્યાં બધા હાજર હતા ફોર્મ ભરવાની પ્રક્રિયા અમે જોતા હતા અને એ લોકોએ સહી કરી રૂબરૂ જો એ લોકો એવું કહેવા માંગતા હોય કે ખોટી છે તો એનો નાર્કો નાર્કોટિક્સ કરવામાં આવે એફએસએલ રિપોર્ટ કરવામાં આવે એ કાઈ કોઈ કલેક્ટરે કે ચૂંટણી પંચે અત્યાર સુધી અમને બાયદરી આપી નથી નીતાબેન રડતા તમે દ્રશ્યોમાં જોયા કારણ કે એમના પતિ અત્યારે ઘરે નથી ગુજરાત હાઈકોર્ટ જવાની વાત કરીને નીકળ્યા હતા એમની આંખોમાં આંસુ છે એવું કહેતા હતા કે હું બાળકો માટે કંઈક લેવા ગઈ હતી અને કોંગ્રેસના નેતાઓ ઘરે આવ્યા હતા મારો પરિવાર અત્યારે દુઃખી છે ખબર નહીં ક્યાં ગયા છે અમે તો કોંગ્રેસની સેવા કરી હતી આ પ્રકારના દાવાઓ એમના તરફથી થઈ રહ્યા છે પરંતુ બીજી બાજુ સુરત શહેરમાં સામાન્ય બાબતો અને ખાસ કરીને ટ્રાફિકના મુદ્દાને લઈને જે વિવાદમાં રહેતા હોય છે એવા વકીલ મેહુલ બુગરાની પણ આમાં પ્રતિક્રિયા આવી છે તેમણે કહ્યું છે કે લોકશાહીને લોકશાહીની જેમ રહેવા દેવી જોઈએ સમાન ચૂંટણીએ દરેકનો મતાધિકારનો હક છે ને એટલા જ માટે પહેલીવાર વોટ કરનારા યુવાનો હતાશ થયા છે એમણે શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ ઓગણી સદીના યુવાનો જેમના વોટિંગ કાર્ડ નીકળી ગયા હતા જે લોકો ફર્સ્ટ ટાઈમ વોટર હતા જેમને એવું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં અમે અમારો અમૂલ્ય મત આપશું ને આ જે ઉત્સાહ ને એ ઉત્સાહને તમે નિરાશ કરી દીધો છે હતાશ કરી દીધા છે એમને અને મને તો એ નથી સમજાતું કે તમને આ વસ્તુઓ કરવાની કેમ આવશ્યકતા પડે છે

કોંગ્રેસના નેતા છે તેમણે ટ્વીટ કર્યું પહેલા ટ્વીટ કરીને કહ્યું કે વિક્રમ સોરાણી કોળી સમાજમાંથી આવતા એક મોટા મોટા નેતા છે અને મને ટિકિટ માટેની ભલામણ કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ સ્થાનિક લેવલે કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ પરેશ ધનાણીનું નામ આવ્યું અને આખો ખેલ પલટાઈ ગયો હવે સવાલ અહીંયા એ છે કે કોંગ્રેસમાંથી આ પ્રકારના ખેલ કરી કોણ રહ્યું છે કોના પર કોંગ્રેસના નેતાઓ આંગળી ઉઠાવી રહ્યા છે આ આખે આખા ખેલની પૃષ્ઠભૂમિની પાછળ ખરો ખેલાડી છે કોણ આવો જોઈએ આ રાજકોટની ઘટના પાછળ હેમાંગ વસાવડા કોના તરફ ઇશારો કરી રહ્યા છે સુરતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ધીમેરિત થઈ એ બનાવ બન્યા પછી કોંગ્રેસ પક્ષ તરફથી નિલેશ કુંભાણીને આજે બોતેર કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી ડિસ્મિસ કરવામાં આવ્યા નથી નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ કારણ કે જે બનાવ બન્યો છે એમાં સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે રાજકોટમાં પણ વિક્રમભાઈ સોરાણીને પક્ષની બહારથી પક્ષમાં લાવીને લોકસભાની ટિકિટ આપવા માટે અમુક નેતાઓએ પ્રયાસ કર્યા હતા જો વિક્રમ સોરાણી ટિકિટ આપવામાં આવી ઘટના નથી શક્યતાઓ નથી વિક્રમ રાજકોટની પ્રજાને જાણે છે રાજકોટના આગેવાનોને જાણે છે એટલે શક્યતા નથી વાત રે બીજી ટિકિટ માંગવાનો અધિકાર બધાનો છે નક્કી અંતે હાઈ કમાન્ડે હોય છે લોબિંગ પણ થતી હોય છે ટિકિટો માગે ફલાણા ભાઈ ફલાણા ભાઈની વાતો કરતા હોય ફલાણા ભાઈ ફલાણા ભાઈ એ વાતો પણ થતી હોય લોકશાહી છે આ ભાજપ જે સન્મુખ અત્યાશાહી તો છે નહીં કે ઉપરથી નામ આવે એ હલાવવાનું જેમ કે રાજકોટમાં અત્યારે ધરા આ ઠોકી બેસાડું એમ વસરામ સાગઠિયા હતા કોંગ્રેસના કોર્પોરેટર છે નેતા છે અને બીજી બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું પણ નામ સામે આવ્યું હતું કે આ બે ત્રણ નેતાઓ છે કે જેમણે એમની ભલામણ કરી હતી ભલામણ કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીના નામનો પ્રસ્તાવ આવ્યો અને આખી આખી બાજી પલટાઈ ગઈ જો આવું ન થયું હોત તો બિલકુલ બે બેઠકો સીધી રીતે થવાની ગણતરી હતી હવે વાત બનાસકાંઠાની કરવી છે કે બનાસકાંઠામાં પણ શાબ્દિક જંગ જબરદસ્ત ચાલી રહ્યો છે કારણ કે ગેનીબેન ઠાકોર ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડતા નથી પેપર ફોડવાના કામમાં ભાજપના નેતાઓ અને લોકો સંકળાયેલા હોય છે તેવો ગેનીબેને સીધી રીતે આરોપ લગાવ્યો છે બહેન દીકરીઓની સુરક્ષાની વાતો મામલે પણ

અને પેપર ફોડવા વાળા ચૂંટણી લડે છે ત્યારે એમને સાતમી તારીખે મતદાન કરીને એમને ફોડવાના એ આપણી સૌનો પોતાનો હક છે બનાસની ગરમા ગરમ રાજનીતિ ચાલી રહી છે અને બીજી બાજુ મહેસાણામાં ઠંડા વાતાવરણ વચ્ચે પણ નીતિન પટેલ ગરમ કરી રહ્યા છે કારણ કે કડીમાં નીતિન પટેલની કાર્યકર્તાઓની એવી ટકોર સામે આવી કે જે ચર્ચાનો વિષય બની ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટનનો પ્રસંગ હતો નીતિન કાકા બોલતા હતા બોલતા બોલતા એમણે બોલી દીધું કે મુસલમાન ભલે વોટ ના આપતા હોય પણ મારા ત્યાં આવે એટલે ચા પીને જ પીધા વગર જતા નથી કાર્યાલયનું પાટિયું લગાડવાથી કંઈ કામ નથી થવાનું અહીંયા આવવું પડશે તમારે સૌ કોઈએ મારા પત્નીએ તો અત્યાર સુધીમાં લાખો કપ ચા પણ બનાવી દીધી છે નીતિનભાઈ પટેલનો આ પ્રહાર આ ટોન્ટ આ કોના માટે હતો એ રાજનીતિના જાણકાર લોકો સમજી ગયા હશે મુસલમાન હોય ભલે વોટ નાખતા હોય પણ જ્યારે મારા ખેર આવે ત્યારે મારો મુખ્ય જે હોલ છે તમે બધા જોયેલો છે સોફા સેટ મારો વીસ જણા બેસી શકે ત્યાં બધા બેસાને કોઈ ચા પાણી વગર ના જાય એવું મારે ત્યાં ઓગણીસો નેવુંથી ચાલે છે આ એક કાર્યાલય હતું મારું પછી હું મંત્રી થયો તો હું એ તમને કહી દઉં નવાઈ આ યોગેન્દ્રસિંહજી વાલે તો નવાઈ લાગશે કે હું મંત્રી રહ્યો વીસ વર્ષ વીસ વર્ષમાં લગભગ બે પાંચ દિવસને બાદ કરતાં કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી રોજ રાતે દસ વાગે અગિયાર વાગે પણ ગાડી લઈને કડી જવાનું સવારે તૈયાર થઈ બધાને મળી એ વખતે મોબાઈલ નહોતા એ વખતે આવા રોડ રસ્તા નહોતા આવી મોટર ગાડીઓ ઘેર ઘેર નથી બધું કાર્યકરો પરાણે પરાણે આવતા હતા અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીમાં તાજા તાજા આવેલા નેતા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જે પ્રકારે ભાંગરો વાટ્યો હતો રાહુલ ગાંધી માટે જે ટિપ્પણી કરી હતી આ અંગે ભૂપતભાઈની સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે પરંતુ અહીંયા મોટી વાત એ છે કે વિસાવદરના મદદનીશ ચૂંટણી અધિકારીએ જૂનાગઢના નોડલ અધિકારીને પત્ર લખ્યો છે જેમાં ભૂપતભાયણના નિવેદનમાં સંદેશ ન્યૂઝના સમાચારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કારણ કે સૌથી પહેલાં આ વિડિયો સંદેશ ન્યૂઝે ચલાવ્યો હતો કે અહીંયા કેવી રીતે એમણે રાહુલ ગાંધી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો નપુસંક જેવા શબ્દોનો અહીંયા ઉપયોગ કર્યો હતો ને એ જ વાતને લઈને અહીંયા ચૂંટણી પંચે ગંભીરતાથી નોંધ દીધી છે સંદેશ ન્યૂઝની વાતની પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે કે આવી રીતે એમણે આ જગ્યાએથી આ મામલાને જોયો હતો વેરાવળમાં નશામાં ધૂત એક તબીબ ઝડપાયો છે તમને એક ફિલ્મ યાદ આવી જશે કબીર કબીર જેવો દ્રશ્ય અહીંયા વેરાવળની હોસ્પિટલમાં સામે આવ્યા ગાયને તબીબ ઝડપાયો છે કલેક્ટરની સરપ્રાઈઝ વિટિંગ વિઝિટમાં રંગે હાથ દારૂ પીને ચિક્કાર થયેલા ડોક્ટર અશોક સોંદરવાને પોલીસને સોંપવામાં આવ્યો હતો હવે વિચાર કરો કે જો ડોક્ટર દારૂ પીને દવાખાનામાં સેવા કરતો હશે તો કેવી સેવા હશે પરંતુ બીજી બાજુ અમદાવાદના રસ્તાઓ પર રાક્ષસો નીકળી પડે છે રફતારના રાક્ષસો બેફામ છે કોઈ જ એમના પર લગામ નથી થલતેજ બ્રિજ પાસે એક સાથે ત્રણ કારનો અકસ્માત થયો તે જ ગતિથી કાર ચલાવી અન્ય બે કારને પણ અડફેટે લીધી અને આ પ્રકારે અકસ્માત સર્જો અમદાવાદમાં અઠવાડિયામાં ચાર વાર અકસ્માત તો એમટીએસ સર્જે છે અને સામાન્ય વાહનો જે એકબીજા સાથે અથડાઈને લોકોના જીવ લઈ લે છે તો એ ઘટના અલગ આપણને બધાને ખબર છે કે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકના સિગ્નલો છે સીસીટીવી છે પરંતુ ખબર નહીં કેમ આ રફતાર રાક્ષસો બેફામ થઈને ફરે છે લોકોને થઈ રહ્યા છે જ્યારે વાત કરીએ